ઈસુ પાછો આવે તાય લગભગ 2000 વર્ષોથી જગત વધારે ને વધારે લોકો ઈસુ ખ્રિસ્તની સુવાર્તા આયકે તાય ખ્રિસ્તી સમુદાય વૃદ્ધિ પામી રહેલો આય ઈસુએ વચન દેધા કા તો જગતના અંતમાં પાછો આવી ભલે તો આજ સુધી પાછો આમનો નાય પણ પોતાએ વચન પૂરા કરી જ્યારે આપણે ઈસુની પાછા આવવાની વાટ હેરી રહેલ આય ત્યારે પરમેશ્વર ઈચ્છે તાય કા આપણે અહા જીવન જીવવા જોઈએ જે પવિત્ર હોય તથા તુમા માન ઉફેત હોય તો આપણે પાસેથી ઈચ્છા રાખે તાય કા આપણે દુસરા પણ તાણા રાજ્ય વિશે આખું જ્યારે ઈસુ પૃથ્વી પર રહી થતો ત્યારે તેણે આખેલા કા માણા શિષ્યો દુનિયાએ દરેક જગ્યાએ જઈને લોકો પરમેશ્વરના રાજ્ય વિશે સુવાર્તાનો પ્રચાર કરી ને પાઠી જગતના અંત ઉવી ઘણી જાતિઓ હજુ સુધી ઈસુ વિશે આખેલા નહીં મળે સ્વર્ગમાં જતા પહેલા ઈસુ ખ્રિસ્તે આખેલા કા જ્યાં કોઈ દી આખેલા નહીં તહા લોકો આ સુવાર્તા પ્રગટ કરા તેણે આખા જાવાને બધી જાતના લોકો હા શિષ્યો બનાવવા ખેતરો ફસલની કાપણી હારું તૈયાર આય ઈસુએ ઈ પણ આખેલા એક સેવક પોતાએ સ્વામીથી મોટો નહીં મિલે જહા એ જગ્યામાં લોકોહી માણો ધિક્કાર કર્યો અહી જ રીતે માણે કારણે તુમા લોકો સતાવી ને મારી લાખી ઈએ જગતમાં તુમા દુઃખ ભોગવવા પડી પણ હિંમત રાખા મેં શેતાના જો ઈ જગત પર રાજ કરે તાય તાણો પરાજય કરેલો હાય જો તુમી અંત સુધી માણી પ્રત્યે વિશ્વાસુ રજા તો પરમેશ્વર તુમા બચાવી જ્યારે જગતનો અંત આવી ત્યારે લોકોની હાથે કા આવવી તે વિશે ઈસુએ પોતાના શિષ્યો એક વાર્તા આયકાવી તેણે આખા એક માણું પોતાએ ખેતરમાં સારા બી વાયવા જ્યારે તો નિંદાય થતો તે તાણો દુશ્મન આમનો ને જંગલી બી ઘઉંના બી હાથે વાવીને નાહી ગુવો જ્યારે અંકુર ફૂટના તો તે માણુંના દાસે આખા સામી તુએ તે ખેતરમાં હાજા બી વાવેલા હતા તે પાઠી એ જંગલી દાણા કાથી અમના સામી આખા કોઈએ એ બી વાવી આવી દાસોએ સ્વામીએ જવાબ ઓપ્યો કા આમું જઈને જંગલી છોડ ઉખેડી લાખું સ્વામીએ આખા નાય જો તુમી અહા કરજા તો તુમી કુલિક ઘઉં પણ ઉખડી લાગજા કાપણીએ સમય સુધી રાહ હેરા ને જંગલી છોડવા એકઠા કરા બળવા હારું એક ઢીગલો કરી દેજા પણ ઘઉં માણી વખારમાં લઈ આવજા શિષ્ય વાર્તાનો અર્થ સમજી શકના નાય ને એ હારું ત્યાં ઈસુએ સમજાવું વિનંતી કરી ઈસુએ આખા જે માણું સારા બી વાયવા તો મસીના પ્રતિનિધિત્વ કરે તાય ખેતર જગત દર્શાવે તાય આજા બી પરમેશ્વરના રાજ્યના લોકો દર્શાવે તાય જંગલી દાણા તે દુષ્ટ માણસો દર્શાવે તાય જો દુશ્મન જંગલી બી વાવી ગો તો શેતાના દર્શાવે તાય કાપણી જગતના અંત દર્શાવે ને ફસલ કાપવાળા પરમેશ્વરના દૂતો દર્શાવે તાય જ્યારે જગતનો અંત હોવી ત્યારે જે લોકો શેતાનના આય તે બધા લોકો સ્વર્ગદૂત એક હાથે એકઠા કરીને ત્યાં ધગધગતી આગમાં લાખી દી જ્યાં ભયાનક પીડા હોય દાંત પીસી ને રડે થઈ ત્યારે ન્યાયી લોકો પોતાએ બહા પરમેશ્વરના રાજ્યમાં સૂર્યને જહો ચમકી ઈસુએ ઈ પણ આખા કા જગતના અંત પહેલા તો પૃથ્વી પર પાછો આવી જહી રીતે તો ગોયલો હતો તહી રીતે પાછો આવી તો મનુષ્ય દેહમાં ઉઈ ને આકાશમાં વાદળા ઉપર સવારી કરીને આવી જ્યારે ઈસુ પાછો આવી ત્યારે જીએ ખ્રિસ્તીઓ મરને લે આય ત્યાં મુએલામાંથી ઉઠી ને ત્યાં આકાશ મીળી ત્યારે તે ખ્રિસ્તીઓ જે તે સમયે જીવત્યા હોય તે આકાશમાં ઉપર જી ને મરણમાંથી જીવી ઉઠી તે ખ્રિસ્તી લોકો હાથે ત્યાં મીળી જી ત્યાં બધા ત્યાં ઈસુ હાથે ઉવી ત્યાર પાછી ઈસુ સંપૂર્ણ શાંતિ ને એકતામાં પોતાએ લોકો હાથે હંમેશા રૂઈ ઈસુએ વચન દેધા કા જુલે લોકો તાણે પર વિશ્વાસ કરે તાય એમાંથી દરેકા તો મુંગટ ઓફી એ હંમેશા પૂર્ણ શાંતિમાં જ પરમેશ્વરની હાથે રૂઈ ને રાજ કરી પણ જો ઈસુ પર વિશ્વાસ નહીં કરી ત્યાં હું પરમેશ્વર ન્યાય કરી તો ત્યાં નરકમાં લાખી દી જ્યાં ત્યાં હું વેદનામાં હંમેશા માટે રડીને દાંત પીસી એક નાય હોલવાય તહી આગ નિરંતર ત્યાં બાળતી રૂઈ જ્યારે ઈસુ પાછો આવી ત્યારે તો શેતાનને તાણા રાજ્ય પૂરી રીતે નાશ કરી તો શેતાના નરકમાં લાખી દી જ્યાં તોને જ્યાં દેવ આધીન રહું બદલે ત્યાં અનુસરના પસંદ કરેલા ત્યાં હાથે હંમેશા બાળતો રૂઈ કજે કા આદમને હવાએ પરમેશ્વરની આજ્ઞા ઉલ્લંઘન કરેલા ને દુનિયામાં પાપ આમના એ માટે દેવે ત્યાં શ્રાપ ઓપ્યો ને નાશ કરવાનો નક્કી કર્યા પણ એક દી પરમેશ્વર એક નવા આકાશ ને પૃથ્વીની રચના કરી ને તે સંપૂર્ણ ઉઈ
ઈસુને તાણે લોકો નવી પૃથ્વી પર રૂઈ ને આ જે કાંઈ પણ આવી તાણે ઉપર ઈસુ હંમેશા રાજ કરી તો દરેક આંસુ પૂહી રાખી ને તા કોઈ દુઃખ ઉદાસી રુદન ભૂંડાઈ દર્દ કે મરણ નહીં હોય. ઈસુ પોતાએ રાજ્યમાં શાંતિને ન્યાય હાથે રાજ કરી ને તો હંમેશા પોતાએ લોકોની હાથે રૂઈ.